नमस्ते विद्यार्थी मित्रों, आपणे आजे कालनो जे उदाहरण अधूरो हतो बराबर पूरो करीए। पहेला उदाहरण 10 स्वाध्याय होता पर स्वाध्याय 10.14 बराबर आपणे काले आपणे आनी शरूआत करी हती, एमां आपणे अर्धुं भण्युं हतुं बराबर। बीजा अमुक टॉपिक हजी एमां बाकी, शुं वात हती तो कि प्रश्न एम छे કે પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપ, પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપ પર, એટલે કે પ્રકાશની ઝડપ માં બોલો, પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપ પર આ જે પાંચ પરિબળો છે એની શું અસર થશે? ઉદ્ગમનો પ્રકાર, પ્રસરણ દિશા, ઉદ્ગમ કે અવલોકન કાળની ગતિ, પ્રકાશની તરંગ લંબાઈ અને તરંગની તીવ્રતા, પાંચ પરિબળોના પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપ પર શું અસર થાય? ઓકે, જો હવે આપણે સ્વાધ્યાય 10.14 જે કાલે અધૂરો હતો બરાબર આગળ વધારીએ છીએ। પ્રશ્ન આવો હતો કે પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપ કે પ્રકાશની ઝડપ પર આ પાંચ પરિબળોની શું અસર થશે? એમાં એક પહેલા પ્રકાશ તરંગ જ્યારે શૂન્યાવકાશમાં પ્રસરતું હોય ત્યારે એની પર આ પાંચ પરિબળોની શું અસર થશે, અને પ્રકાશ તરંગ કોઈ માધ્યમમાં પ્રસરતું હોય ત્યારે આ પાંચ પરિબળોની એની પર શું અસર થશે, બરાબર આ જવાબ આપણે આપવાના છે। તો આપણે કાલે વાત કરી ગયા કે પ્રકાશ તરંગ જ્યારે શૂન્યાવકાશમાં પ્રસરતું હોય, શૂન્યાવકાશમાં કે અવકાશમાં, ત્યારે એની ઝડપ અચળ હોય છે, 3×10⁸ મીટર પર સેકન્ડ, બરાબર। આ મૂલ્ય પર આમાંના એકેય પરિબળની અસર થતી નથી, બરાબર। એ કયા ઉદ્ગમમાંથી ઉત્સર્જન છે, પ્રસરણ દિશા એની કઈ છે અવકાશમાં, ઉદ્ગમ ગતિ કરે છે કે અવલોકનકાર ગતિ કરે છે, એની તરંગ લંબાઈ કેટલી છે કે તીવ્રતા કેટલી છે, આમાંના એકેય પરિબળની અસર પ્રકાશ તરંગ જ્યારે શૂન્ય અવકાશમાં પ્રસરતું હોય ત્યારે એની ઝડપ પર થતી નથી। પ્રકાશ તરંગની ઝડપ શૂન્ય અવકાશમાં અચળ હોય છે, અને મૂલ્ય આપણે જાણીએ છીએ 3×10⁸ મીટર પર સેકન્ડ, બરાબર। એટલે આ એક અચળાંક છે, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, એની પર કોઈ પણ પરિબળની અસર થતી નથી। પણ પ્રકાશ તરંગ જ્યારે કોઈ માધ્યમમાં પ્રસરે, બરાબર, એટલે હવે આપણે એમાં બી ભાગ છે એમાં વાત આવી છે કે કોઈ માધ્યમમાં પ્રકાશની ઝડપનો આધાર, આ પાંચ પરિબળો છે એની કોઈ માધ્યમમાં પ્રકાશની ઝડપ પર શું અસર થશે? પ્રકાશ તરંગ કોઈ માધ્યમમાં પ્રસરતું હોય ત્યારે એના ઉદ્ગમના પ્રકારનું એની પર શું અસર થશે, પ્રસરણ દિશાની શું અસર થશે, ઉદ્ગમ કે અવલોકનકારની ગતિ કે પ્રકાશની તરંગ લંબાઈ એની તીવ્રતાની માધ્યમમાં પ્રકાશની ઝડપ પર શું અસર થશે, બરાબર, એ આપણે અહીંયા સમજાવવાનું છે। એમાં આપણે પહેલું જોઈ ગયા હતા કે પ્રકાશ જ્યારે કોઈ માધ્યમમાં પ્રસરતો હોય ત્યારે ઉદ્ગમના પ્રકારની એની પર શું અસર થશે, તો કે અહીંયા આપણે કાલ વાત કરી કે ઉદ્ગમના પ્રકારની માધ્યમમાં પ્રકાશ તરંગની ઝડપ પર કોઈ અસર થતી નથી, બરાબર। ઉદ્ગમ કયું છે એની અસર ન હોય, ઉદ્ગમ તરીકે કોઈ કુદરતી ઉદ્ગમ છે, કોઈ સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશ છે, કે પછી કોઈ માનવ સર્જિત ઉદ્ગમ છે, કોઈ બલ્બ છે, ટ્યુબલાઇટ છે, એમાંથી ઉત્સર્જાતો પ્રકાશ, ઉદ્ગમ ગમે તે હોય, માધ્યમમાં પ્રકાશની ઝડપ પર ઉદ્ગમની કોઈ અસર હોતી નથી। માધ્યમમાં પ્રકાશની ઝડપ એ જે માધ્યમમાં પ્રસરે છે એ માધ્યમના ગુણધર્મો પર આધારિત હોય છે, બરાબર। આટલી વાત કાલ સુધી આપણે કરી, હવે આગળ વાત કરીએ પ્રસરણ દિશા। કોઈ માધ્યમમાં પ્રકાશની ઝડપ પર એ પ્રકાશના પ્રસરણ દિશાની શું અસર હોય? તો આપણે બરાબર, જો માધ્યમ સમદિગ્ધર્મી લીધું હોય, સમદિગ્ધર્મી એટલે કે જે તે માધ્યમમાં દરેક દિશામાં એના ગુણધર્મો સમાન હોય, બરાબર। તમે કોઈ માધ્યમ વિચારો તો એ માધ્યમમાં તમે કોઈ પણ દિશામાં આગળ જાઓ તો એના ગુણધર્મોમાં કોઈ ફેરફાર ન પડતો હોય, બરાબર। એ પ્રસરણ જે માધ્યમ છે એનું દરેક દિશામાં જે ગુણધર્મો, જેમ કે એનું દબાણ છે કે માધ્યમમાં એનું તાપમાન છે, બધા ગુણધર્મો સરખા હોય, દરેક દિશામાં
माध्यम ना गुणधर्मो न बदलाता हो तो एवा माध्यम ने आपणे संदिग्धधर्मी माध्यम कहेशुं। तो आवो जो संदिग्धधर्मी माध्यम होय तो पछी प्रकाश तरंगनी झड़प पर प्रसरण दिशानी कोई असर थती नथी, केम के दरेक दिशामां गुणधर्मो माध्यमना सरखा छे। बराबर, એટલે આપણે લખશું પ્રસરણ દિશાની માધ્યમમાં પ્રકાશની ઝડપ પર શું અસર થાય એના માટે આપણે જવાબ લખશું કે જો માધ્યમ સંદિગ્ધધર્મી હોય, સંદિગ્ધધર્મી નો અર્થ આપણે લખી દઈએ, સંદિગ્ધધર્મી એટલે દરેક દિશામાં માધ્યમના ગુણધર્મો સમાન હોય, માધ્યમના ગુણધર્મો સમાન પ્રવાહ માધ્યમે સંદિગ્ધધર્મી માધ્યમ કહેવાય। જો માધ્યમ સંદિગ્ધધર્મી હોય તો દરેક દિશામાં માધ્યમના ગુણધર્મો સમાન હોય તો પ્રકાશ તરંગની ઝડપ પર પ્રસરણ દિશાની કોઈ અસર હોતી નથી। બરાબર, એટલે કે દેખીતી વાત છે કે માધ્યમ સંદિગ્ધધર્મી છે એનો અર્થ કે માધ્યમમાં કોઈ પણ દિશામાં જાવ કે એના ગુણધર્મો સરખા હોય, એનો અર્થ કે પ્રસરણ દિશા ગમે તે હોય, બરાબર, પ્રકાશની આ માધ્યમમાં પ્રસરણ દિશા ગમે તે હોય એની ઝડપ પર પ્રસરણ દિશાની કોઈ અસર થશે નહીં। ત્રીજા પરિબળની વાત કરીએ કે પ્રકાશ જ્યારે માધ્યમમાં પ્રસરે ત્યારે ઉદ્ગમ કે અવલોકન કાળની ગતિની પ્રકાશની ઝડપ પર શું અસર થાય, તો અહીં બે વાત છે જો કે જ્યારે ઉદ્ગમ અવલોકન કાળની સાપેક્ષે ગતિ કરતું ત્યારે પ્રકાશ તરંગની ઝડપ પર કોઈ અસર થતી નથી। બરાબર, એટલે કે જો લખીએ કે જ્યારે પ્રકાશ ઉદ્ગમ જ્યાંથી પ્રકાશ તરંગ ઉત્સર્જાય છે, પ્રકાશ ઉદ્ગમ એ અવલોકન કાળ સાપેક્ષ ગતિ કરે ત્યારે પ્રકાશ ઉદ્ગમ અવલોકન કાળની સાપેક્ષ ગતિ કરે ત્યારે માધ્યમમાં પ્રકાશની ઝડપ પર કોઈ અસર થતી નથી, અથવા આપણે એમ લખી શકીએ કે પ્રકાશ ઉદ્ગમ અવલોકન કાળની સાપેક્ષ ગતિ કરે ત્યારે માધ્યમમાં પ્રકાશની ઝડપ એનાથી સ્વતંત્ર છે, અથવા તો માધ્યમમાં પ્રકાશની ઝડપ પર કોઈ અસર થતી નથી, પણ ત્યારે અવલોકન કાળ પ્રકાશ ઉદ્ગમની સાપેક્ષ ગતિ કરે ત્યારે માધ્યમમાં પ્રકાશની ઝડપ બદલાય, માધ્યમમાં પ્રકાશની ઝડપ બદલાય છે। બરાબર, આપણે આ હકીકતને અનુરૂપ પ્રકાશ તરંગ માટે ડોપલર અસર પણ ભણી ગયા છે। તો આ અસર હોય, બરાબર, એટલે આમાં બે મુદ્દા પાડવાના કે જ્યારે પ્રકાશ ઉદ્ગમ ની અવલોકન કાળની સાપેક્ષ ગતિ હોય ત્યારે માધ્યમમાં પ્રકાશની ઝડપ પર કોઈ અસર નહીં થાય, પણ જ્યારે અવલોકન કાળ પ્રકાશ ઉદ્ગમની સાપેક્ષ ગતિ કરે ત્યારે માધ્યમમાં પ્રકાશની ઝડપ બદલાશે।
જે હવે એમાં ત્રીજું તરંગ લંબાઈ તરંગ લંબાઈ માટે આપણે જાણીએ છીએ કે માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ અને માધ્યમમાં પ્રકાશની ઝડપ એકબીજા સાથે સંબંધિત હોય છે આપણે આગળ બરાબર ભણી ગયા છીએ પરાવર્તન વક્રીભવન જેવી ઘટનાઓ કે જો તરંગ લંબાઈ વધારે તો માધ્યમમાં પ્રકાશની ઝડપ વધારે અને જો તરંગ લંબાઈ ઓછી તો માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી બરાબર આધાર હોય છે માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ વધારે તો ઝડપ વધારે માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ ઓછી તરંગ લંબાઈ ઓછી તો ઝડપ ઓછી બરાબર એટલે તરંગ લંબાઈ વધારે હશે આપેલ માધ્યમમાં પ્રકાશ તરંગની તો ઝડપ વધારે હશે આપેલ માધ્યમમાં પ્રકાશ તરંગની તરંગ લંબાઈ ઓછી હશે તો ઝડપ પણ ઓછી હશે એટલે આધાર હોય છે તરંગની તીવ્રતાની વાત કરીએ તો તરંગની તીવ્રતા બરાબર તરંગની તીવ્રતા જે હોય એની અસર એની ઝડપ પર શું થાય તો કે કોઈ માધ્યમમાં પ્રકાશ તરંગની ઝડપ પર એની તીવ્રતાની કોઈ અસર થતી નથી એટલે કે માધ્યમમાં પ્રકાશ તરંગની ઝડપ તેની તીવ્રતાથી સ્વતંત્ર છે પ્રકાશ તરંગની ઝડપ તેની તીવ્રતાથી તીવ્રતાથી સ્વતંત્ર છે કે પ્રકાશની તીવ્રતા પર માધ્યમમાં પ્રકાશની ઝડપનો આધાર હોતો નથી બરાબર તો આ રીતે આપણે માધ્યમમાં પ્રકાશની ઝડપ પર આ પરિબળોની અસર સમજાવી શકીએ હવે આપણે આજે આગળ વાત કરીએ પ્રકાશીય ઉપકરણો માટે વિભેદન શક્તિ અને પ્રકાશીય ઉપકરણો માટે કોણીય વિભેદનનો અર્થ શું થાય જેમ કે પ્રકાશીય ઉપકરણો જેવા કે આપણે ભણી ગયા છીએ આગળ સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ તો આપણે પહેલા ટેલિસ્કોપની વાત કરી છે ટેલિસ્કોપ માટે વિભેદન શક્તિનો અર્થ સમજાવો છે પ્રકાશીય ઉપકરણ પ્રકાશીય ઉપકરણ એટલે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિ એટલે શું અને આપણે અહીંયા ટેલિસ્કોપ ની વિભેદન શક્તિ સમજાવી છે પહેલા આપણે સાદો અર્થ કરીએ પ્રકાશીય ઉપકરણો માટે વિભેદન શક્તિનો અર્થ શું થશે જો તો કે જેમ કે ટેલિસ્કોપ છે એ માઇક્રોસ્કોપ છે બરાબર એને આપણે ખૂબ જ સૂક્ષ્મ વસ્તુ કે જે નરી આંખે ટેલિસ્કોપનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો કે અવકાશમાં ખૂબ જ દૂર રહેલી વસ્તુ છે જેમ કે તારાઓ છે બરાબર જે નરી આંખે દેખાતા નથી
अथवा तो देखाय छे तो खूब ज सूक्ष्म देखाय छे अने बे ताराओ एकबीजामां भळी गयेला जोवा मळे छे नजीक नजीक जे रहेला हो तो आवा ताराओ ने आपणे टेलिस्कोप वडे ज्यारे एनो अवलोकन करी त्यारे टेलिस्कोप वडे एम जे प्रतिबिंब मळे अंतिम प्रतिबिंब एमां ई बे ताराओ स्पष्ट रीते आम छूटा छूटा जोई शकाय छे बराबर। तो कोई पण प्रकाशीय उपकरणनी विभेदन शक्तिनो केवो थाय के आपेल प्रकाशीय उपकरण वडे अभी सूक्ष्म वस्तुओं ने कितना अंशे हम छोटी-छोटी जोई सकाय यानी क्षमता ये वस्तुओं ने छोटी-छोटी जोई सकाय के आपेल टेलीस्कोप के आपेल कोई प्रकाशीय उपकरण कोई पण सूक्ष्म वस्तुओं के जीवनमां भरी गेली देखाय छे एने कितना अंशे छोटी-छोटी करीने देखाडशे आ क्षमता ने आपेल प्रकाशीय उपकरण ने आ वस्तुओं ने छुट्टी पाड़वानी क्षमता ने आपेल प्रकाशीय उपकरण नी आपणे शुं कहेशुं विभेदन शक्ति बराबर। एटले आपणे सामान्य अर्थ करी लईए के खूब ज नजीक नजीक रहेली वस्तुओं ने प्रकाशीय उपकरण की क्षमता यानी विभेदन शक्ति बराबर। साधु उदाहरण टेलिस्कोप नो आपणे વિચારીએ કે ટેલિસ્કોપ નો વડે તમે જ્યારે અવકાશમાં ખૂબ જ નજીક નજીક રહેલા બે તારાઓ નિરીક્ષણ કરતા હો ઘણી આંખે તો લોકો પણ દેખાતા હોય નથી અથવા તો દેખાય છે તો એ એકબીજામાં ભળી ગયેલા હોય એવા લાગે છે ટેલિસ્કોપ વડે નિરીક્ષણ કરો તો એના પ્રતિબિંબો આપણને આમ સ્પષ્ટ અને અલગ અલગ જોવા મળશે। આપેલ પ્રકાશીય ઉપકરણ આવા પ્રતિબિંબોને કેટલા અંશે આમ અલગ અલગ કરીને દેખાડશે કેટલા અંશે એને છૂટા છૂટા કરીને દેખાડશે તો એની એ છૂટા દેખાડવાની પ્રકાશીય ઉપકરણની એક ક્ષમતા છે એને આપણે આપેલ પ્રકાશીય ઉપકરણની શું કહેશું વિભેદન શક્તિ બરાબર। આપણે ટેલિસ્કોપની વિભેદન શક્તિની અહીંયા વાત કરવાની છે તો ટેલિસ્કોપમાં વસ્તુ સામેનો જે લેન્સ હોય એને આપણે શું કહેતા હતા ઓબ્જેક્ટિવ અને આંખ પાછળનો લેન્સ છે એને આપણે શું કહેતા હતા આઈપીસ। અહીંયા ઓબ્જેક્ટિવ અને આઈપીસ બંને બહિર્ગોળ પ્રકારના લેન્સ હોય બરાબર। એટલે પહેલા દૂરથી આવતી વસ્તુના પ્રકાશના કિરણ ઓબ્જેક્ટિવ પર આપાત થાય અને ઓબ્જેક્ટિવ વડે પ્રતિબિંબ રચાય ઈ પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે અને આઈપીસ વડે ઈ વસ્તુનું અંતિમ પ્રતિબિંબ આપણને મળશે બરાબર। આ રીતે ટેલિસ્કોપ કામ કરે છે તો ટેલિસ્કોપની વાત કરો તો ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ બંને લેન્સ વડે આપણને અંતિમ પ્રતિબિંબ મળે છે એટલે આપણે અહીંયા ઓબ્જેક્ટિવ ને ધ્યાનમાં લઈ વાત કરીશું કેમ કે જે દૂરની વસ્તુનું પ્રથમ પ્રતિબિંબ તો કોના વડે મળે છે ઓબ્જેક્ટિવ વડે આઈપીસ તો ફક્ત ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળે છે એની કઈ કંસે મોટવણી વધારવાનું કામ કરે છે બરાબર। એટલે આપણે અહીંયા એમ કે શું કહેજો કે ઓબ્જેક્ટિવ વડે જે આપણે પ્રતિબિંબ મળે ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળે ઈ પ્રતિબિંબ વિવર્તન અસરોને કારણે એકદમ સ્પષ્ટ ઘણી વખત દેખાતું હોતું નથી એમાં વિવર્તન અસરો જોવા મળે છે ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ વડે મળતા પ્રતિબિંબમાં વિવર્તન અસરોને કારણે
તેને જોવું મુશ્કેલ થાય છે. એટલે અહીંયા આપણે જે વિવર્તન અસર છે એ અહીંયા કઈ રીતે છે જોશું. ટેલિસ્કોપમાં આઈપીસ એ ઓબ્જેક્ટિવ વડે મળતા પ્રતિબિંબની મોટમી વધારે છે. ટેલિસ્કોપનો ઓબ્જેક્ટિવ લેન્સ વસ્તુ સામે જે આવે આની કેન્દ્ર લંબાઈ f છે તો એની જેટલી કેન્દ્ર લંબાઈ છે એટલા અંતરે અહીંયા પડદો રાખો પડદો વિચાર પ્રતિબિંબ જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ દૂરથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ પર આપાત થાય તો એ કિરણો આ ઓબ્જેક્ટિવના આ બાજુના મુખ્ય કેન્દ્ર પર સંકેન્દ્રિત થતા હોય એટલે આપણે આના વડે જે એના મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ મળે દૂરની વસ્તુ એ પ્રતિબિંબમાં વિવર્તન અસર કયા અર્થમાં હોય છે એ સમજવા માટે આપણે અહીંયા આવું પડદો વિતરી છે. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ f બરાબર ઓબ્જેક્ટિવ નો આ વ્યાસ છે 2d બરાબર ઓબ્જેક્ટિવ દર્પણ છે વ્યાસ છે ઓબ્જેક્ટિવ નો વ્યાસ છે 2d એની કેન્દ્ર લંબાઈ f હવે અહીંયા આવી વાત થશે સામાન્ય રીતે આપણે શું કહેતા હોઈએ કે કોઈ બહિર્ગોળ લેન્સ પર જ્યારે સમાંતર પ્રકાશનું કિરણ જૂથ આપાત થાય ખૂબ દૂરની વસ્તુમાંથી આવતું ત્યારે એના મુખ્ય કેન્દ્ર પર કે એની આસપાસ કેન્દ્રિત થાય કોઈ બિંદુએ કેન્દ્રિત થાય પણ હકીકતમાં ખૂબ જ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ વડે વક્રીભવન પામી એ કોઈ બિંદુએ કેન્દ્રિત થવાને બદલે તે બિંદુએ આપણને કંઈક પરિમિત ક્ષેત્રફળ ધરાવતા ટપકા સ્વરૂપે પડે છે એટલે કે કિરણો કોઈ એક જ બિંદુ પર કેન્દ્રિત નહીં થાય એ કિરણો છે એ જે તે બિંદુએ કંઈક ક્ષેત્રફળ ધરાવતા પરિમિત ટપકા સ્વરૂપે મળે છે એટલે આપણને એ કિરણો બિંદુવત રીતે સંકેન્દ્રિત થયેલા નથી મળતા પણ એ કિરણો આપણને વિવર્તન અસરને કારણે કંઈક પરિમિત ક્ષેત્રફળ ધરાવતા ટપકા સ્વરૂપે સંકેન્દ્રિત થયેલા મળે છે આપણે લખીએ જો કે ઓબ્જેક્ટિવ એટલે કઈ બોલે છે લેન્સ પર દૂરથી આવતા પ્રકાશના સમાંતર કિરણો આપાત થઈ સમાંતર કિરણો આપાત થઈ કોઈ બિંદુએ કેન્દ્રિત થવાને બદલે વિવર્તન અસરોને કારણે વિવર્તન અસરને કારણે
कहीं परिमित क्षेत्र पर धरावता विवर्तन असर न हो तो ये बता दूर थी दूर में ये वस्तु में जो आता प्रकाश का किरणों ऑब्जेक्टिव वाले वक्रीभवन का भी कोई एक बिंदु पर केंद्रित था पर विवर्तन असर ने कारण एक बिंदु पर केंद्रित થઈ લો જોવા મળતું નથી પણ જ્યાં કેન્દ્રિત થાય છે અહીંયા આપણે કઈ પરિમિત ક્ષેત્રફળ ધરાવતું ટપકું મળે છે બિંદુ ખાલી નથી મળતું પણ કઈ પરિમિત ક્ષેત્રફળ ધરાવતું ટપકું મળે છે કે જેને કઈ ક્ષેત્રફળ છે જેને કઈ પરિમાણ છે જો બિંદુઓ ત્રિજ્યા સંકેતિત થતા હોય તો એ બિંદુ કહેવાય બિંદુને કોઈ પરિમાણ હોતું નથી એટલે બરાબર વિવર્તન અસર ને કારણે આપણે ઈ કિરણો બિંદુઓ ત્રિજ્યા સંકેતિત થવાને બદલે કઈ પરિમિત ક્ષેત્રફળ ધરાવતા ટપકા સ્વરૂપે કેન્દ્રિત થયેલું જોવા મળે છે એટલે ટેલિસ્કોપ જેવા પ્રકાશીય ઉપકરણોમાં વિવર્તનને કારણે આવું જોવા મળે છે બરાબર એટલે ये परिमित क्षेत्र पर धरावतु टपकू छे एने आपणे अहींया दोरीए तो आ रीते हो જો હવે આ બહિર્ગો લેન્સ જરૂરિયાત પૂરી એની કેન્દ્ર લંબાઈ એક બરાબર આપણે જે બહિર્ગોળ વડે જે દૂરની વસ્તુનું પ્રતિબિંબ મળે છે એમાં વિવર્તન અસર જોવા મળે છે વિવર્તન અસરને કારણે પરિમિત ક્ષેત્રફળ ધરાવતા ટપકા સ્વરૂપે એનું આપણે પ્રતિબિંબ મળતું હોય હવે પ્રતિબિંબમાં આ પરિમિત ટપકુ પરિમિત ક્ષેત્રફળ ધરાવતું ટપકું છે એમાંય વાત આવી ગઈ કે આજે વચ્ચેનો ભાગ દર્શાવ્યો બરાબર આ ભાગ જે છે એ ભાગ પ્રકાશિત હોય છે જેને આપણે મધ્યસ્થ અધિકતમ બરાબર જે વિવર્તનમાં આપણે જે મધ્યસ્થ અધિકતમ કહીએ છીએ કે જ્યાં આપણે સહાયક વિકિરણને કારણે તીવ્રતા મહત્તમ મળે છે એ ભાગ પ્રકાશિત દેખાય છે તો આ જે વચ્ચેનો ભાગ છે કે જે મધ્યસ્થ પ્રકાશિત ભાગ છે મધ્યસ્થ પ્રકાશિત ભાગ જે મળે છે આવી ડિસ્ક સ્વરૂપે બરાબર એટલે આવી એક તકતી સ્વરૂપે મળે છે એની આસપાસ આ અપ્રકાશિત ભાગ મળે ફરી પાછો આ પ્રકાશિત ભાગ મળે એટલે આપણે આ પરિમિત ક્ષેત્રફળ ધરાવતા ટપકામાં વચ્ચે પ્રકાશિત ભાગ એની આસપાસ વારાફરતી
અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત એવી રીંગો જોવા મળે છે બરાબર આ પરિમિત ક્ષેત્રફળ ધરાવતા કટકામાં આમ જે હોય છે એટલે આ જે છે એ પ્રકાશિત આ આ ભાગ છે એ પ્રકાશિત પડે આ ભાગ અપ્રકાશિત આ ભાગ ફરી પાછો પ્રકાશિત અને ફરી પાછો આ અપ્રકાશિત પ્રકાશિત આવી વારાફરતી આમ પ્રકાશિત અને અપ્રકાશિત રીંગો જોવા મળશે દાખલા તરીકે લખી લો કે આ પરિમિત ક્ષેત્રફળ ધરાવતા ટપકામાં
હવે આપણે આપેલ ટેલિસ્કોપ માટે એનું કોણીય વિભેદન તેમજ એની વિભેદન શક્તિના સૂત્ર આપવા છે. જો ઓબ્જેક્ટિવ જે આપણે છે એનો વ્યાસ 2a છે, ઓબ્જેક્ટિવ વ્યાસ છે 2a, બરાબર. આ ઓબ્જેક્ટિવ નો વ્યાસ 2a છે, કેન્દ્ર લંબાઈ f છે. ઓબ્જેક્ટિવ નો વ્યાસ 2a છે. કેન્દ્ર લંબાઈ f છે, તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. મધ્યસ્થ અધિકતમ બોલો કે આ એરાઇન્સ ડિસ્ક એની પહોળાઈ હવે મધ્યસ્થ અધિકતમની જેટલી પહોળાઈ છે એને આપણે નિયરલી ઇક્વલ ટુ મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા પણ લઈ શકીએ. એટલે આપણે આ સૂત્ર મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા માટે પણ વાપરીએ. મધ્યસ્થ અધિકતમ એટલે એરાઇસ ડિસ્ક જે રચાય છે ત્યાં વચ્ચેનો ભાગ જે પ્રકાશિત મળે છે, મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા r0 is nearly equal to આ ખૂબ લઈ શકાય. બરાબર, એક્ઝેક્ટ માપ ન હોય પણ આપણે આ ખૂબ જ સૂક્ષ્મ પ્રતિબિંબ જે મળે છે આપણે એની વાત છે, અને nearly equal to એની પહોળાઈ જે છે એને જ આપણે એની ત્રિજ્યા તરીકે લઈ લઈશું. હવે જો ત્રિજ્યા
ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા તો અહીંયા ચાપ એટલે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ કેટલી છે આ દિયો ડેલ્ટા થીટા બરાબર આ દિયો છેદમાં ત્રિજ્યા ત્રિજ્યા એટલે આ f બરાબર તો આ દિયો બરાબર આપણે શું મળ્યું f ડેલ્ટા થીટા બરાબર હવે આ દિયો નું સૂત્ર આપણે અહીંયા વાપરીએ સમીકરણ 1 પર સમીકરણ 1 પર થી समीकरण एक पर थी अपने यहां आदिओ ना स्थान में आदिओ ना स्थान में रखी 1.22 लैम्डा f छेद में 2e तो f f निकल जाए 2 से तो अपन ने डेल्टा थीटा बराबर શું મળ્યું 1.22 लैम्डा छेद में 2e બરાબર આના કારણે લખી શકીએ 2 એટલે અવ્યાસ અને આટલું અંતર કે થશે થઈ ગયું મેન્સ આ જો કાલ્ટુમાં તો આને 1.22 ને 2 વડે ભાગી નાખો તો 0.61 લેમ્ડા છેદમાં એ આવું લખાય તો આમ લખો કે આમ લખો બરાબર આ ડેલ્ટા થીટા નું આ જે સૂત્ર છે એ શું સૂચવે છે તો કે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ પાસે મિનિમમ આટલો ખૂણો રચે ત્યાં સુધી આપણે ઈ જે બે વસ્તુમાંથી પ્રકાશના કિરણો આવે છે ઈ વસ્તુના પ્રતિબિંબમાં જસ્ટ છૂટા જોઈ શકાય છે બરાબર એટલે આને આપણે આપેલ ટેલિસ્કોપનું કોણીય વિભેદન કહેશું ડેલ્ટા થીટા મિનિમમ કોણ એના કરતા ખૂણો જો ઓછો હોય તો એ વસ્તુના પ્રતિબિંબમાં ભેગા થઈ જાય એટલે મિનિમમ આટલો ખૂણો હોય ત્યાં સુધી દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જસ્ટ છૂટા જોઈ શકાય છે બરાબર એટલે હવે डेल्टा थीटा है दूरी वस्तुओं ना प्रतिबिंबों ने जस्ट छोटा जोई सका है तेरे माते नो लघुतम कौन તેને આપેલ ટેલિસ્કોપ નું કોણીય વિભેદન કરે છે બરાબર આપેલ ટેલિસ્કોપ નું કોણીય વિભેદન કોણીય વિભેદનની વ્યાખ્યા થઈ બરાબર મિનિમમ ખૂણો એટલો એટલા ખૂણા માટે બે વસ્તુના પ્રતિબિંબ જસ્ટ છૂટા જોઈ શકાય કે આના કરતા ખૂણો ઘટે આ સૂત્ર છે આના કરતા ખૂણો ઘટે તો એ પ્રતિબિંબ એકબીજામાં ભળી ગયેલા જોવા મળશે બરાબર હવે આપણે આગળ વિભેદન શક્તિની વ્યાખ્યાના પરથી આપી દઈએ જો કોણીય વિભેદનના વ્યસ્તને વિભેદન શક્તિ કહેવાય કોણીય વિભેદનના વ્યસ્તને આપેલ ટેલિસ્કોપની વિભેદન શક્તિ વિભેદન શક્તિ નું સૂત્ર થશે વિભેદન શક્તિ કે રિઝોલ્યુશન પાવર બરાબર કે વિભેદન શક્તિ 1 ડેલ્ટા થીટા ડેલ્ટા થીટા એ કોણીય વિભેદન છે કોણીય વિભેદન નું વ્યસ્ત એટલે
विभेदन शक्ति तो आपने डेल्टा टी नाम जो सूत्र बनाया है उल्टा ही तो लक्ष्य ओके ई छेद मां 0.61 ये हमारा बराबर तो आ गई विभेदन शक्ति। तो आना पर आपने एक कारण लिखी रही है कि जब आ ऑब्जेक्टिव नो आज व्यास छे कोई नीचे वधारे व्यास वधारे बराबर m डेल्टा थीटा ओछो सॉरी आपने डेल्टा थीटा नु सूत्र याद करी लखो तो डेल्टा थीटा बराबर शू होतो 0.61 लैम्डा छेद में a व्यास प्रमाण छे सॉरी a छेद में आवे छे એટલે જેમાં વ્યાસ 2a વધારે એમ a પણ વધારે અને a વધારે તેમ ડેલ્ટા થીટા ઓછો અને ડેલ્ટા થીટા જેમ ઓછો તેમ વિભેદન શક્તિ વધારે એમ કે 1 ડેલ્ટા થીટા ને વિભેદન શક્તિ કહેવાય ડેલ્ટા થીટા જેમ ઓછો વિભેદન શક્તિ વધારે આ વ્યાસ પ્રમાણમાં છે બરાબર એટલે આપણે કારણ લખી દઈએ કે જેમ ઓબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ નો વ્યાસ डेल्टा थीटा कोणीय विभेदन જોઈ શકવા માટેનો લઘુત્તમ કોણ ઘટવો અને એનો અર્થ કે એની વિભેદન શક્તિ વધવી બરાબર એટલે આપણે ઓબ્જેક્ટિવ જે રાખીશું એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં એ શક્ય હોય એટલા મોટા વ્યાસનો રાખવામાં આવે છે બરાબર તો આ છે જે વાત ટેલિસ્કોપ માટે કહી એવી જ વાત હવે આપણે આગળ માઇક્રોસ્કોપ માટે પણ કરીશું બરાબર આ બધા સૂત્રો અગત્યના છે આ કારણો અગત્યના છે વસ્તુ ધ્યાનમાં રાખજો એરાઇસ ડિસ્ક અને એરાઇસ બીમ કોને કહેવાય આ આ નામ પણ ધ્યાનમાં રાખજો આ એરાઇસ ડિસ્ક થઈ આજુબાજુની આ જે રિંગ છે એને કહેવાય એરાઇસ રિંગ બરાબર એરાઇસ ડિસ્ક છે ઈ મધ્યસ્થ અધિકતમ થઈ એરાઇસ બીમ ઈ ક્રમિક ન્યૂનતમો અને ક્રમિક કોણ અધિકતમો થઈ